હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેગી. પણ આ માર્કેટમાં જે પેકેટવાળી મેગી મળે છે એ નથી, આપણા ઘરમાં જે આપણે ઘઉંની શેવ બનાવીએ છીએ એમાંથી જ મેં મેગી બનાવેલી છે. હવે એમાં ટેસ્ટ આપવા માટે આપણે મેગી મસાલો અને લીંબુ નાખી અને ચટપટો ટેસ્ટ એટલો સરસ આવશે કે તમે એક વખત બનાવશો તો બીજી વખત ચોક્કસથી તમારા બાળકોને બનાવીને આપશો અને મોટા પણ એટલા જ હોંશેથી ખાશે. તો એના માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂકેલી છે અને એમાં 2 ચમચા તેલ નાખેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મરચાં અને આદુને ઝીણા કાપી અને નાખેલા છે. એને આપણે 15-20 સેકન્ડ માટે સાંતળી લઈશું. એ સંતળાઈ જાય પછી અહીંયા મેં થોડા વેજીટેબલ ઝીણા કાપીને લીધેલા છે, જેમાં ગાજર છે, ડુંગળી, કેપ્સિકમ અને કેબેજ લીધેલી છે. તમે ઈચ્છો તો અહીંયા વટાણા, ફણસી કે તમારા મનપસંદના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો. તો અહીંયા બાળકો જે પણ વેજીટેબલ હશે એ હોંશે, ખાઈ લેશે. તો એને આપણે થોડી વાર સાંતળી લઈશું. પણ ફ્રેન્ડ્સ, આપણે વેજીટેબલને ઓવરકૂક નથી કરવાના, આપણે એનો ક્રંચ જે છે એ બની રહે એવી રીતે આપણે એને ચડવા દેવાના છે. તો આપણે એને થોડી વાર હલાવતા રહીશું. થોડી વાર સંતળાઈ જાય પછી આપણે એમાં સોસ નાખીશું. તો મેં અહીંયા શેઝવાન સોસ લીધેલો છે અને થોડો રેડ ચીલી સોસ લીધેલો છે. એ જો તીખાશ તમારા બાળકો ઓછું ખાતા હોય તો ઓછા નાખજો અને જો ખાતા હોય તો તમારે આ એડ કરવાના છે. અને 1 ચમચી અહીંયા ડાર્ક સોયા સોસ લીધેલો છે. તો ફ્રેન્ડ્સ, આ એકવાર તમે બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને ફ્રેન્ડ્સ, બધા સોસમાં નિમક હોય છે તો આપણે નિમક જે છે એ જાળવીને નાખવાનું છે અને બરાબર મિક્સ કરી. અને હવે આપણે નાખીશું ટમેટો કેચઅપ. બાળકોને ખૂબ જ પસંદ હોય છે એનો ટેસ્ટ. તો અહીંયા મેં ટમેટો સોસ જે છે એ 2 ચમચા જેટલો નાખેલો છે. એનો સ્વાદ બાળકોને વધારે પસંદ હોય છે તો મેં થોડોક વધારે લીધેલો છે. અને હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. અને હવે અહીંયા આપણે હવે એને થિકનેસ આપવા માટે 1 ચમચી કોર્નફ્લાવરમાં 2 ચમચી જેટલું પાણી નાખી અને એની સ્લરી બનાવી અને એડ કરેલી છે. અને જરૂર લાગે તો એમાં થોડું આપણે પાણી નાખવાનું છે અને થોડી વાર આપણે એને ચડવા દઈશું. અને હવે આ જે ઘઉંની શેવ છે જે જનરલી આપણે ઘરમાં મીઠી બનાવતા હોઈએ છીએ, એ શેવને મેં થોડા પાણીમાં બાફી અને પાણી નિતારી લીધેલું છે અને એ હવે આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને આ મારી રેસીપીનો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા લાઇક અને શેર કરવાથી મને મોટિવેશન મળે છે નવા નવા રેસીપીના વિડીયો લઈ આવવાના. તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો હવે આપણી મેગી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એના ઉપર ધાણા ભાજી નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આ એટલી ટેસ્ટી અને યમી બને છે કે તમે એક વખત ચોક્કસથી બનાવજો અને તમારા બાળકોને ખવડાવજો. હવે એમાં ટેસ્ટ માટે આપણે મેગી મસાલો નાખીશું. એ ટોટલી ઓપ્શનલ છે. મેગી મસાલો ન હોય તો તમે થોડો સો ગરમ મસાલો પણ નાખી શકો છો. અને અહીંયા બાળકો ખાવાના છે તો હું વિનેગર નથી યુઝ કરતી અને મેં અહીંયા લીંબુ નીચેવેલું છે. તો 1/2 લીંબુ આપણે એમાં નાખી દઈશું જેથી એને ખાટો મીઠો સરસનો ટેસ્ટ આવશે. તો ચટપટી એવી આપણી ઘઉંના સેવની બનાવેલી મેગી જે છે એ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય જરૂરથી કરજો. તમારી મેગી કેવી બની છે એ મને કમેન્ટ જરૂરથી કરજો.